नमस्कार विद्यार्थी मित्रों, हूँ दिव्य सिम्मर, धोरण 8 ना गणित विषय में आप सर्व विद्यार्थियों नु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आ ट्रेनिंग क्लासेस नी चैनल में आप सर्व विद्यार्थियों नु स्वागत छे अने आपणे अभ्यास करी रह्या छे चैप्टर नंबर 2 एक चल सुळे एक समीकरण अने जेमां आपणे कुल प्रश्ननी शरूआत करी हती स्वाध्याय 2.2 अने गया वीडियोमां विद्यार्थी मित्रों आपणे रूपियावाळा दाखला गण्या हता। बराबर छे के लक्ष्मी एक बैंक में खजांची छे अने आटला रूपियानी नोटो आपवानी छे। तो हूँ आशा राखू छू के वीडियो तमने समझ में आवी गयो हशे। चलो विद्यार्थी मित्रों, हवे आगळ वधी आ टॉपिक नी अंदर अने आपणे बीजा केटला कूट प्रश्ननी शरूआत करीए। बराबर छे, तो सौप्रथम आपणे आ वीडियो में दाखला नंबर 1 स्वाध्याय 2.2 जेनी आपणे शरूआत करवा जई रह्या छे। बराबर छे, तो एनी रकम छे कि एक संख्याने 1/2 माथी बाद करता જો મળતા પરિણામને 1/2 વડે ગુણવામાં આવે તો 1/8 મળે છે, તો તે સંખ્યા શું? હવે આખી રકમ એકસાથે વાંચો તો કોઈ ખ્યાલ આવશે નહીં। બરાબર છે, તો ચાલો પહેલા આપણે કોને ધારી આપણે કોઈ એક સંખ્યાને કીધું છે તો આપણે ધારી લઈએ। પહેલા ધારો કે તે સંખ્યા x છે। હવે શું કીધું છે? એક સંખ્યાને 1/2 માંથી બાદ કરતા કી જાવ 1/2 માંથી બાદ કરતા તો આપણે તે સંખ્યા x ધારી તેને અહીંયા લખીશું 1/2 માંથી બાદ કરતા તો આ સંખ્યાને 1/2 માંથી બાદ કરતા શું આવશે x 1/2 શું કીધું છે બાદ કરતા એટલે બાદ કરતા આવી ગયું મળતા પરિણામને 1/2 વડે ગુણતા એટલે કે આ જે પરિણામ આવ્યું એને કેટલા વડે ગુણવાનું છે 1/2 વડે એટલે હું લખીશ પરિણામને 1/2 વડે ગુણતા એટલે આ પરિણામને 1/2 વડે ગુણો એટલે અહીંયા હું બગડો લખીશ ગુણ્યા કૌંસમાં x 1/2 હવે આ વિડિયોમાં તમને સમજાવ્યો તો ગુણાકાર કઈ રીતે કરવાનો બરાબર છે બેને પહેલા x વડે પણ ગુણવાનું અને બેને આના વડે પણ ગુણવાનું બરાબર છે તો અહીંયા કેટલા આવશે ચલો આને એમ જ રહેવા દઈએ આપણે પછી એને જોઈએ વડે ગુણતા એટલે આ ગુણ પહેલા કોઈ સંખ્યા x લીધી તેને 1/2 માંથી બાદ કરી એટલે x અને 1/-1/2 આવ્યું તેને 1/2 વડે ગુણતા સોરી અહીંયા 2 વડે નથી 1/2 વડે છે એટલે અહીંયા આવશે 1/2 વડે ગુણતા પરિણામ આપણને શું મળે આ 1/2 વડે ગુણતા 1/8 મળે છે એટલે આને જો 1/2 વડે ગુણવામાં આવે આખાને તો આપણને શું પરિણામ મળે છે 1/8 એટલે બરાબર શું લખીશું આપણે 1/8 પડી એ સમજ વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે કોઈ એક સંખ્યા x એમાંથી 1/2 બાદ કરતા x 1/2 એ પરિણામને 1/2 વડે ગુણતા એટલે 1/2 ગુણ્યા x 1/2 1/8 મળે છે એટલે બરાબર 1/8 હવે શું કરીએ આ સમીકરણને સોલ્વ કરીએ માટે ચલો હવે આ 1/2 અહીંયા ભાગાકારમાં છે એ આ બાજુ આવશે તો શું થઈ જશે ગુણાકારમાં એટલે અહીંયા શું આવશે x 1/2 બરાબર 1/8 ગુણ્યા 2 બરાબર છે 2 4 8 એટલે x 1/2 બરાબર 1/4 હવે શું કરીએ x ની કિંમત શોધવાની છે x ને એમ જ રહેવા દો આ 1/2 આ બાજુ જશે તો શું થઈ જશે પ્લસ 1/2 એટલે અહીંયા શું આવશે આને 2 વડે અને આને 1 વડે 4 અને 2 નો લસાઅ અહીંયા લઈ લઈએ આપણે બરાબર છે 2 2 4 2 એકા 2 2 એકા 2 અને અહીંયા 1 એટલે કેટલા લસાઅ આવ્યા 4 એટલે આને કેટલા વડે ગુણશું 4 ને 1 વડે 2 ને 2 વડે 2 2 4 માટે x બરાબર બોલો 1 એકા 1 વત્તા 2 એકા 2 છેદમાં કેટલા 4 માટે x બરાબર 2 ને 1 3 છેદમાં 4 એટલે x ની કિંમત કેટલી આવી 3/4 પડી ગઈ સમજ બધાએ આ દાખલો જેવા લખવાનો છે 2 વખત બરાબર છે ચલો દાખલા નંબર 2 ઉપર આવીએ રકમ વાંચીએ સૌ પહેલા એક લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ 15 મીટર છે લંબચોરસની પરિમિતિ આપી છે તો વિદ્યાર્થી મિત્રો પરિમિતિ આપી એટલે લંબચોરસની પરિમિતિનું સૂત્ર તમને આવડવું જોઈએ બરાબર છે ને 7માં ભણીને આવ્યા લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ
અને ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ પણ આપણે ક્ષેત્રફળનું કામ નથી પરિમિતિ આપી છે યાદ રાખજો આ સૂત્ર ચલો આગળ વધીએ તેની લંબાઈ પહોળાઈ કરતા બમણામાંથી 2 વધારે છે તેની લંબાઈ પહોળાઈ કરતા બમણામાંથી 2 વધારે છે કોના કરતા પહોળાઈ કરતા તો આપણે કોને ધારીશું મેં તમને કીધેલું જેના કરતા હોય એને ધારવાનું તો કોના કરતા આવ્યું પહોળાઈ કરતા અહીંયા આપણે પહોળાઈને ધારીશું તો લખીશું ધારો કે લંબચોરસની પહોળાઈ બરાબર x મીટર તો લંબચોરસની લંબાઈ શું થશે બરાબર છે તો લંબચોરસની લંબાઈ અહીંયા તમે કન્ફ્યુઝ થઈ ગયા કે સર એને ખબર જ નથી પડતી પરંતુ આમાં કેવું હોય વિદ્યાર્થી મિત્રો કે એકની સાપેક્ષે બીજી વસ્તુને સરખાવીએ બરાબર છે મારી સાપેક્ષે કોઈ હવે ધારો કે તમે બે ચોક લો બરાબર છો ધારો કે ઉદાહરણ માટે હું તમને અહીંયા સમજાવું છું બરાબર અહીંયા બે ચોક છે તો એક ચોક મોટો છે એક ચોક નાનો છે હવે ધારો કે મારે આ ચોકને આ ચોકની સાથે સરખાવવાનો હોય તો હું શું કહું આ ચોક કરતા આ વાળો ચોક નાનો છે બરાબર છે ખબર પડી એ જ વસ્તુ હોય અહીંયા પહોળાઈને x ધારી લીધી હવે પહોળાઈની સાથે લંબાઈને સરખાવી છે બરાબર છે તો શું કીધું છે તેની લંબાઈ પહોળાઈ કરતા બમણામાંથી બરાબર તો પહોળાઈ x તો પહોળાઈના બમણા કેટલા થશે 2x એનાથી 2 વધારે એટલે 2x + 2 ખબર પડી તમને શું કહેવા માંગે છે અહીંયા બરાબર છે એકની સરખામણીમાં બીજી વસ્તુને દર્શાવે ત્યારે એનો ડેટા એની અંદર જ આપ્યો હોય ધારો કે મેં એમ કહું કે 3 ગણાથી 2 વધારે છે તો પહોળાઈને x ધારી લીધી એના 3 ગણા એટલે 3x એનાથી 2 વધારે એટલે +2 ધારો કે મેં એમ કહું કે 2 ગણાથી 4 ઓછી છે તો તમે શું લખો શું બોલો મેં 2 ગણાથી 4 ઓછી બરાબર છે તો શું લખવાનું આપણે 2 ગણા એટલે કેટલા 2x એનાથી 4 ઓછી એટલે -4 બરાબર છે આવી સિમ્પલ વસ્તુ છે બરાબર છે તમને આવડવી જોઈએ ચલો હવે આગળ હવે શું કીધું છે આપણને દાખલામાં પરિમિતિ આવી ગઈ છે લંબાઈ આપી છે અને પહોળાઈ આપી છે અને બીજું શું આપ્યું છે પરિમિતિ કેટલી છે પરિમિતિ એની 15 મીટર કેટલી છે પરિમિતિ 15 મીટર લંબચોરસની પરિમિતિ 15 મીટર છે તો અહીંયા સૂત્ર લગાવીશું આપણે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર છે આ સૂત્ર યાદ રાખજો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ ચલો પરિમિતિ કેટલી આપી છે 15 તો અહીંયા લખીશું 15 બરાબર 2 કૌંસમાં લંબાઈ કેટલી આવી 2x + 2 + પહોળાઈ કેટલી આવી x બરાબર છે ચલો હવે એનો સરવાળો કરો એટલે 15 બરાબર 2 કૌંસની અંદર સરવાળો થશે 2x + x 3x + 2 બરાબર છે માટે ચલો હવે મેં તમને શીખવાડેલું કે આ કૌંસની બહાર 2 છે કોણા કોણા છે સર 3x ના પણ છે અને 2 ના પણ છે એટલે 2 નો આના વડે પણ ગુણાકાર થશે અને 2 નો આના વડે પણ ગુણાકાર થશે 15 બરાબર 2 તાળી 6x વત્તા 2 દુ 4 ચલો હવે સમીકરણ ફેરવી દઈએ આખું આ બાજુ લખીએ 6x + 4 બરાબર 15 એટલે તમને હવે ખબર પડે ચાલો તો હવે શું કરીશું આપણે તો 6x બરાબર 15 - 4 એટલે માટે 6x બરાબર 15 માંથી 4 જાય તો કેટલા 11 માટે x બરાબર 11 ના છેદમાં 6 બરાબર છે ખબર પડી શું આવ્યું તે બરાબર છે ચાલો હવે આગળ વધીએ આપણે તો આગળ વધીએ આપણને શું મળી આ x એટલે પહોળાઈ મળી હવે લંબાઈ બી શોધવાની છે તો પહોળાઈ બરાબર x બરાબર 11 ના છેદમાં 6 મીટર તો ચાલો હવે લંબાઈ શોધીએ લંબાઈનું સૂત્ર શું છે 2x + 2 બરાબર 2 x ની જગ્યાએ લખીશું ગુણ્યા 11 ના છેદમાં 6 + 2 2 તાળી 6 11 ના છેદમાં 3 + 2 ના છેદમાં 1 ચલો વિદ્યાર્થી મિત્રો હવે લસાઅ લઈને આનો જવાબ તમારે જાતે લાવવાનો છે બરાબર છે આ બી દાખલો કેટલી વખત ગણવો પડશે તમારે 2 વાર ચાલો હવે આગળ વધીએ મોસ્ટ ટાઈમ દાખલો પરીક્ષામાં પૂછાય જ છે આ દાખલો આ પ્રકારનો તમારી અસાઇનમેન્ટમાં પણ હોય છે અને આ દાખલો પણ કેટલી વખત ગણવાનો છે 2 વખત ચલો શું કીધું છે તમને
एक समद्वि बाजु त्रिकोणना पायानो मान 4.3 सेमी छे। तो मैं अहीं पहला समद्वि बाजु त्रिकोण दोरो, आ समद्वि बाजु त्रिकोण छे अने आने कहेवाय पायो। हमेशा जे बेज होय एटले शुं कहेवाय? पायो। અને સમદ્વિ બાજુ ત્રિકોણ કીધો એટલે સમદ્વિ બાજુ ત્રિકોણ કોને કહેવાય? જેની બંને બાજુના માપ કેવા હોય? સરખા। એટલે ધારો કે આનું માપ 3 હોય તો આનું માપ બી કેટલું હોય? 3 હોય। આનું માપ 4 હોય તો આનું માપ બી કેટલું હોય? 4। તો ધારો કે આપણે એક બાજુનું માપ x ધાર્યું તો બીજી બાજુનું માપ પણ શું રહેશે? x જ રહેશે, બરાબર છે। તો ચાલો આગળ વધીએ। શું કીધું છે? પાયાનું માપ 4.4 ના છેદમાં 3 સેમી છે। જો ત્રિકોણની પરિમિતિ 4 પૂર્ણાંક 2 ના છેદમાં 15 સેમી હોય, અશુદ્ધ અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક આપ્યું છે અને શુદ્ધમાં ફેરવીશું, તો ત્રિકોણની સમાન બાજુની લંબાઈ શોધો। તો ધારો કે એક બાજુની લંબાઈ x સેમી, તો બીજી બાજુની લંબાઈ પણ શું આવશે? x સેમી આવશે। કેમ? એનું કારણ તમે મને કહી શકો? એનું કારણ એ છે કે એકલીય ત્રિકોણ છે, સમદ્વિ બાજુ ત્રિકોણ છે। સમદ્વિ બાજુ ત્રિકોણના માપ કેવા હોય? સરખા। બે બાજુના માપ સરખા આવે હંમેશા। અને એનો પાયો, પાયો એટલે ત્રીજી બાજુ, બરાબર ને? આ કૌંસમાં લખી દો પાયો, ત્રીજી બાજુનો માપ એટલે કે ત્રીજી બાજુની લંબાઈ તમને આપી દીધી છે કેટલી? 4/3 સેન્ટીમીટર। અને એની શું આપી દીધી છે તમને? પરિમિતિ। કેટલી આપી છે પરિમિતિ? 4.2 15 અંશ। ચલો આ મિશ્ર અપૂર્ણાંકને ફેરવવાનું 7મા ધોરણમાં શીખી ગયા। 15 4 60 આ બેનો શું કરવાનો? ગુણાકાર। અને એની સાથે બેનો શું કરવાનો? સરવાળો। એટલે 15 4 60 60 વત્તા 2 62 એટલે 62/15। ચલો હવે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર તમને આવડે છે? શું આવે ત્રિકોણની પરિમિતિ બરાબર? તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો। ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો એટલે અહીંયા પરિમિતિ બરાબર શું લખીશું આપણે? 62/15। ચલો એની ત્રણેય બાજુના માપ બોલો, x વત્તા x વત્તા 4/3, x વત્તા x વત્તા 4/3। માટે 62/15 બરાબર x કેટલા થશે? 2 + 4/3। ચલો હવે સરળતા ખાતર સમીકરણ ફેરવી નાખીએ, 2x + 4/3 = 62/15। આ 4/3 ને આ બાજુ લઈ જાઓ, માટે 2x = 62/15 -4/3। ચલો હવે 15 અને 3 નો લસાઅ લેવો, બરાબર છે? તો અહીંયા હું લઉં છું લસાઅ 15 અને 3, બરાબર। 3 × 5 = 15, 3 × 1 = 3, 5 × 1 = 5, એટલે 3 × 5 = 15 લસાઅ। એટલે આને કેટલા વડે ગુણીશું? 1 વડે। અને કેટલા ગુણીશું 15 કરવા માટે? 5 વડે। માટે 2x = 62/62 -4/5 = 20/15। માટે 2x = 62/20 જાય તો કેટલા બચે? તો 2 = 42/15, બરાબર છે? 62માંથી 20 જાય તો કેટલા બચે? 42। ચલો હવે ભાગ ઉઠશે, જો અહીંયા 3ની ચાવી લાગે, 2 વડે તો ન ઉઠશે, 4 ને 2 6 એટલે 3 ના 2 6 એટલે 3 વડે ભાગ ઉઠશે અહીંયા, તો અહીંયા કેટલા આવશે? તો 14 × 42 અને 3 × 5 = 15। માટે 2x = 14/5, ડાબો પૂરો ના, જે અહીંયા 2 છે એ 2 અહીંયા જશે છેદમાં ગુણાકારમાંથી ભાગાકારમાં, એટલે 14/5 × 2 એટલે 2 × 7 = 14। માટે x = 7/2 સેમી। તો આ સમદ્વિ બાજુ ત્રિકોણની એક બાજુનો માપ આવી ગયો, કેટલું આવ્યું? 7/2, બરાબર છે? હું એવું લખું છું 7/2 તોડી ગયા, 5 આવ્યું, બરાબર છે? એટલે અહીંયા લખીશું એક બાજુનો માપ 7/5 સેમી। તો બોલો બીજી બાજુનું માપ પણ કેટલું હશે? બીજી બાજુનું માપ એ પણ કેટલું હશે? 7/5 સેમી, બરાબર છે?
તો વિદ્યાર્થી કેમ કારણ કે સમમિતિ બાજુ ત્રિકોણના બધી બાજુના માપ કેવા આવે સરખા આવે ચલો હવે આવા બીજા કેટલા દાખલા તમને ગ્રુપમાં આપીશ આ દાખલો પણ બે વખત ગણવાનો છે બરાબર એક વખત જોઈને ગણો અને બીજી વખત જાતે ગણો એટલે તમારી પ્રેક્ટિસ પણ થાય બરાબર છે ડાયરેક્ટ બોર્ડ પરથી જોઈને ઉતારવાની કોશિશ કરવાની નહીં અઘરા છે પરંતુ ગણશો સમજશો તો તમને આવડી જશે બરાબર નહીં સમજ પડે વિદ્યાર્થીઓ તો તમારો કોન્ટેક્ટ નંબર હશે જેના ઉપર તમે કોલ કરો મને અથવા તો WhatsApp કરો બરાબર છે જો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો ગમ્યો હોય તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો ત્રિનેન ક્લાસીસની ચેનલને થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ